પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ પર તીખી પ્રતિક્રિયા આપી છે. બે દિવસ પૂર્વે બોટાદ જિલ્લાના બરવાળા રોજીદ તેમજ ચોકડી ગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં 45 લોકોના મૃત્યુ પામ્યા છે, તેમજ 85 લોકો હજી પણ ગંભીર સારવાર હેઠળ દાખલ છે. આ દર્દનાક ઘટનાના મુદ્દે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા સંપર્ક કાર્યાલય મધ્ય પ્રેસ કોન્ફરન્સ પૂર્વ જિલ્લા કચ્છ મહિલા પ્રમુખ છાયાબેન ચૌહાણ અને ઉપાધ્યક્ષ બીટી મહેશ્વરી પ્રવક્તા જીતેન્દ્ર ચોટારા તેમજ ગાંધીધામ મહિલા પ્રમુખ રેખાબેન કેવલ રામાણીની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સ. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ ખૂબ જ કડક વલણ અપનાવ્યું અને ગુનેગારો તથા સમગ્ર માફિયાઓ સામે પગલાં લેવાય તે માટે સરકારને આડે હાથે પણ લીધી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી એક પણ શહેર કે ગામ એવું નથી કે જ્યાં દારૂ મળી શકતો ન હોય. સરકારી તંત્ર તેમજ સત્તાધીશોની મિલીભગતના કારણે દારૂબંધી ગુજરાતમાં ગાંધીનામાં હોવા છતાં પણ વર્ષે કરોડો રૂપિયાનો દેશી તેમજ અંગ્રેજી દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે, ત્યારે બુટલેગરોને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું છે. દાજા પર દામ દેતા હોય તેમ ભાજપના નેતાઓ વારંવાર કહી રહ્યા છે કે દારૂના કારણે નહીં પરંતુ કેમિકલના કારણે લોકોના મૃત્યુ થયા છે. સરકારે લઠ્ઠાકાંડ કેમિકલ કાંડનું સ્વરૂપ આપ્યું છે. અમારું કહેવું એ છે કે લોકોના મગજમાં સત્તાનું કેમિકલ ભરાઈ ગયું છે અને એ જ કારણે આજે તેઓ મોત પર સંવેદના વ્યક્ત કરવાની જગ્યાએ તે મોતના કારણને ખોટું સાબિત કરવા લાગ્યા છે. ગુજરાત સરકાર ગુનેગારોને કડકમાં કડક સજા કરે તેમજ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય પૂરી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પ્રમુખ છાયાબેન ચૌહાણ, ઉપપ્રમુખ બીટી મહેશ્વરી, ગાંધીધામ મહિલા પ્રમુખ રેખાબેન કેવલ રામાણી, રાવસી દેવરિયા, વિનોદ સુંઢા, ભરત સોલંકી, કાનજી મહેશ્વરી, મનોજ દેવરિયા, હરિ આહિર, નારણ વાઘેલા પણ જોડાયા હતા. પૂર્વ કચ્છ જિલ્લા પ્રવક્તા જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું. ગુજરાતની અંદર જે ઘટના બની છે લઠ્ઠાકાંડની ખરેખર નિંદનીય છે અને આમ આદમી પાર્ટી સખત શબ્દોની અંદર આ વખોડી રહી છે. આ ગુજરાત સરકારની એક કહેવાય તો નબળી નેતાગીરીનું પરિણામ સમગ્ર ગુજરાતની પ્રજા ભોગવી રહી છે. આજે 133 જિલ્લા કહો કે તમે 33 જિલ્લાના તમામ ગામડાઓ કહો, એક ગામ એવું બતાવો કે જ્યાં દારૂ ન વેચાતો હોય. આજની યુવા પેઢી બરબાદ થઈ રહી છે ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે એક અઠવાડિયાની અંદર આ ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અસ્તુ ભારત માતા કી જય. તો હું જે છે એક વસ્તુ કહેવા માંગુ છું કે આ લઠ્ઠાકાંડની પૂરેપૂરી તપાસ કરવામાં આવે અને એમાં જે કોઈ જવાબદાર હોય તેમના સામે કડક ને કડક પગલાં લેવામાં આવે. જે અસરગ્રસ્તો છે એના પરિવારને વધુમાં વધુ મુઆવજો મળવો જોઈએ. અને જે મારું અંગત મંતવ્ય એવું છે કે આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા જે રીતે આપણે સંવિધાનની ધારા 203 મુજબ એ ટાઈપનો જ આ ગુનો સમજી કરી અથવા એમાં કોઈ કાયદા કાનૂનમાં ફેરફાર કરવા હોય તો તે પણ કરીને સરકાર એવું કંઈક બનાવે કે જેનાથી આવી ઘટનાઓ ભવિષ્યમાં વારંવાર ન બને. જય હિન્દ, જય ભારત, જય ભીમ. આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ મહિલા પ્રમુખ. પહેલે તો આ જે લઠ્ઠાકાંડ છે એ એકચ્યુઅલી લઠ્ઠાકાંડ કેસો કે હપ્તાકાંડ કેસો. ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. 1960માં આપણો આ કાયદો નીકળ્યો કે જો કોઈ બી દારૂ બનાવે છે કે વેચે છે તો એને કાં 10 વર્ષની સજા કાં પછી 5 લાખનો દંડ. શું આ આપણા ગુજરાતમાં થાય છે ખરું? આ કાયદાનું પાલન થાય છે ખરું? આ વસ્તુની ખરાઈ કરવી રહી. બીજું, ઘણા દારૂ બનાવવાળા પોતાના મોઢે કબૂલે છે કે અમે 1.5 લાખ રૂપિયા હપ્તો દઈએ છીએ. જ્યારે પોલીસને કમ્પ્લેન કરવામાં આવે છે ત્યારે પોલીસ કહે છે તમે શું કામ તમારા છોકરાઓને મૂકો છો પીવા માટે? એ બનાવવાળાને નથી રોકતા, એ પીવાવાળાને રોકે છે. શું કામ બનાવવાળાને નથી રોકાતા? જ્યારે એને પૂછવામાં આવે છે કે તમારા પાસે હપ્તા કોણ લે છે, એની કોઈ જે તે વ્યક્તિ છે એ લઈ લે છે. બસ કોઈ એનું મતલબ ક્લિયર કોઈ નથી કરતું કે કોણ હપ્તા લે છે, નથી કોઈ સજાની જોગવાઈ. આજે આપણા કચ્છમાં પણ ઘણા આવા દારૂના અડ્ડાઓ ચાલુ છે.
શું આપણે એક્શન લઈએ છીએ આના કે આપણે કચ્છમાં પણ આ વસ્તુ બનાવવાની છે? શું સરકાર આના માટે કોઈ યોગ્ય પગલાં ભરશે? બસ મારા આ જ અમુક સવાલો છે જે હું સર